મિત્રો, સમયની સફરમાં આપણે સૌ અનેક સવાલો સાથે ચાલી રહ્યા છીએ. કોરોના નાબૂદીકરણના ભાગરૂપે લોકડાઉનનો સમય 3 મે સુધી લંબાવવામાં આવ્યો છે. કોરોના સામેના જંગમાં આપણે ચોક્કસ જીતીશું. જરૂર છે મક્કમ મનોબળની અને એકમેકના સમજદારીપૂર્વકના સહકારની. આભારના અહેસાસ સાથે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક જણાવે છે કે મિત્રોના સહયોગ અને લાગણીઓને જોતા આપણી સૌની શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંઘની પ્રસ્તુતિ આપણે સાથે મળીને આગળ વધારી રહ્યા છીએ. જનજાગૃતિ, માનવીય સંવેદના અને સકારાત્મક જિંદગીનો અભિગમ આપણા શારીરિક માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવશે. કોરોના હારેગા, ભારત જીતેગા. આવો આ સંકલ્પ સાથે જીવનમાં સંચેતના જગાવીએ. પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ આપની સાથે છે. આ સંદેશો આવ્યો છે માણસા કોલેજના પ્રિન્સિપાલ હાસ્યદાબેન પંડ્યાનો, ગુજરાતથી. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હાસ્યદા પંડ્યા, સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી માણસા સંચાલિત શેઠ SD આર્ટ્સ એન્ડ શાહ બિહાર કોમર્સ કોલેજ માણસા, જિલ્લા ગાંધીનગરમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. વતન વડોદરા અને કાયમી નિવાસ ગાંધીનગર, ગુજરાતમાં. મિત્રો, કોરોના વાયરસ વિશે સમાચારો, વિજ્ઞપ્તિ અને સોશિયલ મીડિયા દ્વારા આપણે પૂર્ણ જાણકારી મેળવી જ લીધી છે, તો જરૂર છે હવે એનાથી દૂર રહેવાની. આપણે એની સંખ્યાના આંકડાના હિસાબો નથી કરવાના. ક્રિકેટ મેચ કે અન્ય સ્પર્ધાઓના ઉચ્ચાંક લક્ષ્ય સિદ્ધિથી ગૌરવાન્વિત થઈએ છીએ એવું અહીં નથી. ઇન્ટરનેટના ઉપયોગથી જે વધારાની માહિતી મેળવીએ છીએ તે આપણી માનસિક સ્થિતિને નબળી પાડશે. આપણે જીવલેણ સંદેશાઓ મોકલવાનું પણ ટાળીએ. બધાની માનસિક સમતુલા એક સરખી નથી હોતી. આ સમય મદદરૂપ થવાનો છે. જો તાટસ્થ્ય નહીં જાળવીએ તો હતાશા અને નિરાશાની ભાવનાને જન્મ આપી સક્રિય કરી દઈશું. આપણે ઘરમાં પણ વારંવાર હાથ ધોવાની, સ્વચ્છતા જાળવવાની, લૌકિક અંતર રાખી દરેક માટે કોઈ નિશાની કે એલાર્મ મૂકવાની શિસ્ત પણ જાળવીએ. શક્ય હોય તો ઘરમાં સુખદ સંગીત સાંભળીએ. મનોરંજક વાર્તાઓ, બાળગીતો, નાટકોથી બાળકોનું મનોરંજન કરીએ. પોતાને રસ પડે તેવા પુસ્તકોનું વાંચન કરીએ. તંદુરસ્ત ચર્ચા કરી સંસ્કારોનું આદાન પ્રદાન કરીએ. સમયના અભાવે ખોવાઈ ગયેલી છતાં અકબંધ એવી કલાત્મક અભિવ્યક્તિની પ્રતિભાને માર્ગ આપી સૌ પ્રસન્ન રહીએ. આવી સકારાત્મક ક્રિયા પ્રક્રિયા તમારી રોગ પ્રતિકારક શક્તિને સુરક્ષિત કરવામાં સહાયરૂપ થશે. નકારાત્મકતાથી દૂર રહીશું તો વાયરસ સામે ટકી શકવા શિથિલ સાબિત નહીં થઈએ. હકારાત્મક વિચાર, વાણી, વર્તન જ હિંમત, સાહસ, વીરત્વને પ્રતિપાદિત કરે છે. એટલું દ્રઢપણે માનો કે આ સમય પણ પસાર થઈ જશે ને આપણે સૌ સલામત રહીશું જો ઘરમાં જ રહીશું. અમારા માર્ગદર્શન અને પ્રેરણાથી મારી કોલેજના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળી રાષ્ટ્રીય સેવા પ્રવૃત્તિઓ અવિરત કરતા રહે છે. આવી પડેલ વૈશ્વિક પરિસ્થિતિ સામે ઝઝૂમતા આપણા જ સમાજના ગરીબ, નિરાધાર, અસહાયજનોને માટે સ્વચ્છતા, ભોજન પ્રબંધ અને સાવચેતી જાળવવાની સૂચના અને વ્યવસ્થા ઊભી કરવાનું કાર્ય અમારા કટિબદ્ધ સ્વયંસેવકો કરે છે. અમારા વિદ્યાર્થીઓ કોલેજ એપ્લિકેશન દ્વારા
અધ્યાપકના સંપર્કમાં રહી અધ્યાપન કાર્ય કરે છે અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા પોતપોતાના ગામની દિવાલો પર ઘેર ઘેર જઈ સૂત્રો અને ચિત્રો દ્વારા જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરે છે. બસ મારો એક જ ઉદ્દેશ છે કે સકારાત્મક રહો, સર્જનાત્મક રહો ને સલામત રહો. આભાર. મારું એક ગમતી ફિલ્મ સરસ્વતી ચંદ્રનું ગીત હું અહીં રજૂ કરવા જણાવું છું. ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ. મિત્રો, અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું. આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે.